नमस्कार। वाणिज्य संचालन बिजनेस मैनेजमेंट टीवाईपी कॉम सेमेस्टर 5 अपने मार्केटिंग मैनेजमेंट में व्यूहात्मक आयोजन अने मार्केटिंग आयोजन प्रक्रिया ना तबक्काओ जोया हता। एमा पहलू बजार तकोनू विश्लेषण आपणे जोयू, जेमा बजार तकोनी ओळख, बजार विकास, पेदाश विकास अने विविधीकरण विषे चर्चा करी हती। हवे बजार तकोनू विश्लेषण ए बात छे, लक्ष्य बजारनी पसंदगी, बजारी मिश्रण विकास अने बजारी प्रयासोनू संचालन, एमा बजार तकोनी ओळख आपणे जोई। हवे आपणे बजार तकोनू मूल्यांकन विषे चर्चा करीए। बजार तकोनी मूल्यांकन करवू एटले के प्रवर्तमान परिस्थितिमां कोई पण धंधाकीय एकम नो सौथी अगत्यनुं काम तो शुं हशे के तमारी पासे जे पण कोई तक तमने सामे देखाई रही छे के जेना कारणे तमे तमारा धंधानो सारी रीते विकास करी शको छो, एने आगळ वधारी शको छो, तो ए तकने कोई पण संजोगोमां तक पकड़ी अने ए तकने आधारे पोते नफो कमावो जोईए अने ग्राहकने संतोष आपवो जोईए। ग्राहकनी इच्छा आवश्यकता जाणी अने एना अनुसार एवी वस्तुओनो उत्पादन करी अने ग्राहको सुधी पहोंचाड़वी जोईए, जेना कारणे धंधाकीय एकमनो पण विकास थशे अने ग्राहकने संतोष मळशे अने नफो पण मेळवी शकाशे। तो आवी बजार तकोनું मूल्यांकन कोई पण धंधाकીય એકમ જેટલું વધુ કરે એટલે જ એને સફળતા વધુ મળી શકે। તો હવે આ પ્રકારના જે બજાર તકોને કારણે તમે કંઈક નવું કરવા માગો છો, નવીનીકરણ અપનાવવા માગો છો, પણ એ નવીનીકરણ કેવું હોવું જોઈએ, તમારા ધંધાને સુસંગત હોવું જોઈએ, એટલે કે એની સાથે તમને એ બાબત અંગેની જાણકારી હોય, માહિતી હોય, અને પછી તમે એ મુજબની તમે કોઈ નવી વસ્તુ બહાર પાડો અથવા તો કંઈક ફેરફાર કરી અને વસ્તુ મૂકો તો ગ્રાહકો એને પસંદ કરશે। તો ધંધાકીય એકમના સંચાલકને બજાર તકને આકર્ષતા ઓળખતા અને ગ્રાહકોને આકર્ષતા આવડવું જોઈએ અને એ પ્રકારનું ઉત્પાદન કરવું જોઈએ, વિવિધ પેદાશોનું ઉત્પાદન કરવું જોઈએ। તો સુસંગત ન હોય એવી ઉત્પાદન એવું આ પેદાશોનું ઉત્પાદન પણ ધંધાકીય એકમ દ્વારા થતું હોય છે, પરંતુ એના માટે તમારે જો તમારા મુખ્ય હેતુથી સુસંગત ન હોય એ પ્રકારે કોઈ અન્ય વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો એના માટે તમારે એ બજાર અંગેની પૂર્ણ જાણકારી હોવી આવશ્યક છે। નહીંતર જે હરીફો હશે એ પહેલેથી જ એ પેદાશમાં અથવા તો એ બજારમાં પોતે કામ કરતા હશે, તો તમે એમાં વિકાસ ન કરી શકો। એટલે કે બજાર તક કંપનીના હેતુઓ, કાર્યક્ષેત્ર, કંપનીના સાધનો સાથે સુસંગત છે કે નહીં એના આધારે એ કામ કરવાનું છે। તો બજાર તકોના મૂલ્યાંકનમાં સૌ પ્રથમ તો કંપનીનો ખાસ કાર્ય તથા હેતુ શું છે એની સાથે સુસંગત છે કે નથી, તો કઈ રીતે ધંધાકીય એકમ છે એ પોતાનું બજાર વિકસાવી શકે એના વિશે ચર્ચા કરીશું, અને કંપનીના સાધનો, હવે તમારે કોઈ પણ નવો ધંધો, નવી પેદાશ, નવી વસ્તુ જ્યારે બજારમાં બહાર મૂકવી છે તો એના મુજબના તમારી કંપનીમાં તમારી પાસે એના માટેના બજાર સંશોધનના, ઉત્પાદનના, ટેકનોલોજીના, તો આ બધી વિવિધ પ્રવૃત્તિ કે જે નવા સાહસ માટે જરૂરી હશે તો એ કંપની પાસે છે કે નથી, એની માહિતી છે કે નથી એના અંગે સૌ પ્રથમ જોઈએ કંપનીના ખાસ કાર્યનો હેતુ। દરેક કંપનીના ઉદ્દેશ્ય હોય જ છે, દરેક કંપની છે એ જ્યારે સ્થપાયેલી હોય ત્યારે એ પોતાના એક ખાસ ઉદ્દેશ્ય સાથે સ્થપાયેલી હોય, જેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે તો એનો સૌ પ્રથમ મુખ્ય હેતુ શું છે કે એ પેટ્રોલિયમ એટલે કે પેટ્રોલ શુદ્ધિકરણનું કામ કરે છે। ટાટા છે તો ટાટાની લોટ્સ ઓફ પ્રોડક્ટ્સ આપણે જોઈ શકીએ છીએ, પણ ટાટાનો મુખ્ય હેતુ શું છે, સૌ પ્રથમ ટાટા કંપની છે એ ટાટા સ્ટીલ તરીકે સ્થપાયેલી હતી, એ ઉપરાંત અત્યારે ટાટાની બહુ જ બધી અલગ અલગ બીજી પ્રોડક્ટ્સમાં પણ એ ટાટા કંપનીની વસ્તુઓ આવે છે।
गोदरेज कंपनी छे तो सौ प्रथम ए जे काम करती हती ए पछी एने धीमे धीमे पोतानी अन्य प्रोडक्ट नु पण उत्पादन कर्यु। तो बे प्रकारे वस्तु होई शके के एक सुसंगत न होय मुख्य हेतु थी अने नंबर बे सुसंगत होय। तो हवे आपणे जे आ एक्जाम्पल जोया था ए पोताना मुख्य हेतु साथे सुसंगत नता, एमनी पासे बीजा जे पण कोई बजार हती एनी माहिती हती, एना साधनो होता, तेने नवा बजारनो विकास कर्यो। परंतु सुसंगत होय एवा आपणे एक्जाम्पल लईए तो बालाजी वेफर्स ना नाम थी ज बालाजी कंपनी चालू थई हती के अने एनो मुख्य हेतु हतो ए वेफर्स नु उत्पादन करवानो हतो, पण धीमे धीमे एने विकास करवा माटे ग्राहकोनी जरूरियात जोई अने एना आधारे अत्यारे बालाजीनी लॉट्स ऑफ प्रोडक्ट्स आवे छे, जे नास्ताने लगती बधी ज प्रोडक्ट्स आवे छे। तो ए शुं थयुं, फराळी होय सादो होय, तो आ एने पोताना हेતુથી સુસંગત જે वस्तु हते एनी उत्पादन करेलू। तो बे रीते काम थतु होय, हेतु थी सुसंगत होय, हेतु थी सुसंगत न होय। पॉन्स कंपनी छे तो एनो मुख्य कार्य मुख्य हेतु साथे से क्यारे धंधामां प्रवेश्या हता के फेस पाउडर बनावानुं एनुं काम हतुं, परंतु धीमे धीमे ए लोको फेस वॉश छे, क्रीम छे, विंटर क्रीम छे, बराबर, पछी आवी अलग अलग जे प्रोडक्ट्स छे तो ए बधी केवी कहेवाय एनी साथे सुसंगत एटले के कॉस्मेटिक्स आइटम्स ज छे। तो आ रीते बे प्रकारे काम थतुं होय, एक तो खास हेतु एटले के मुख्य हेतु होय एनाथी सुसंगत, अने बीजू के मुख्य हेतु होय एनाथी सुसंगत न होय। सुसंगत एटले एने रिलेटेड न होय। तो हवे ग्राहकमां ऊंची शाख प्रतिष्ठा पण ऊभी थाय अने महत्तम नफो मळी शके तमने, अने ग्राहकोने पण संतोष मळे, इच्छा आवश्यकता पूरी थाय अने तमारा धंधाने नफो मळी शके। तो आ कंपनीना खास कार्य तथा हेतु। हवे जोईए नंबर बे कंपनीना साधन, एटले के आपणे आपणा हेतु साथे सुसंगत होय के न होय, પણ જ્યારે આપણે કોઈ પેદાશ બનાવવાનું ધંધાકીય એકમ નક્કી કરે ત્યારે એને એની પાસે પૂરતા સાધન હોવા આવશ્યક છે। એ ધંધાકીય એકમને વિવિધ બાબતો, નવી પેદાશના ઉત્પાદન માટે કેવા કેવા સાધનો જરૂર પડશે, કેવા ટેકનિકલ સ્ટાફની જરૂર પડશે, કેવા એમ્પ્લોયની જરૂર પડશે, સંચાલકોની જરૂર પડશે, વિતરણ વ્યવસ્થા કેવી રાખી શકશે, ઝડપી ગ્રાહક સેવા કેવી આપી શકશે, તો આ બધી જ બાબતોનો ખ્યાલ હોવો જોઈએ। ક્યાંથી એને કાચો માલ મળી રહેશે, એનું બજાર કેવડું છે, ગ્રાહકોમાં વસ્તુની માંગ કેવી છે, કેટલી છે, ગ્રાહકોને કયા પ્રકારની ગુણવત્તાની વસ્તુ જોઈએ છીએ, એમાં પણ નવીનીકરણ લાવવું પડશે। તો આ બીજા ઉત્પાદન કંપની પાસે પૂરતા સાધનો હોય એટલું જરૂરી છે। એ ઉપરાંત પણ એને પોતાના હરીફોની જાણકારી હોવી આવશ્યક હશે, એટલે કે એના કેટલા હરીફો છે, એ હરીફો પાસે કેટલું બજાર છે, હરીફોએ પોતાની વસ્તુની કિંમત કેટલી રાખેલી છે, અને ગ્રાહકોમાં હરીફોની વસ્તુ કેટલી પોપ્યુલર છે। તો આ બધી વસ્તુના આધારે એને પોતે નવી પેદાશ બનાવવી પડશે અને પોતાને પોતાનું સ્થાન બજારમાં ઊભું કરવું પડશે। તો આ કંપનીને જો કંપની હરીફ પેઢીની સામે ટકી શકે એમ ન હોય તો એને આમાં નવી પ્રોડક્ટમાંથી કોઈ જ પ્રકારનો ફાયદો ન મળી શકે। એટલે કે એવી વસ્તુનું પસંદગી કરવી જોઈએ ઉત્પાદન કરવા માટે કે એ પોતે હરીફ પેઢી સામે ટકી શકે, જેના વિશે એની પાસે સંપૂર્ણ માહિતી પણ હોય અને એ બધા સાધનો છે એના એ સરળતાથી મેળવી શકે। તો આ બજાર તકોનું મૂલ્યાંકન હતું અને કેવી રીતે એ તકને આધારે નવી પ્રોડક્ટ વિકસાવી અને કામ કરવી એના વિશે જોયું। હવે આપણે લક્ષ્ય બજારની પસંદગી જોશું, સિલેક્ટિંગ ધ ટાર્ગેટ માર્કેટ। હવે એનું નામ જ છે લક્ષ્ય બજાર, એટલે કે ટાર્ગેટ માર્કેટ, એટલે કે એનું કામ છે એ કોઈ ટાર્ગેટ પ્રત્યે એટલે કે લક્ષ્ય પ્રત્યે હોઈ શકે। તો બજારમાં અલગ અલગ પ્રકારે ટાર્ગેટ થતા હોય, જેમ કે ઉંમર આધારે લક્ષ્ય બજાર હોય તો બાળકોની વસ્તુ, એમાં પણ નાના ખૂબ નાની ઉંમરના બાળકો હોય,
तो बाळको अलग अलग रीते बाळकोनी आइटम्स मळती होय, पछी पण एमां गर्ल्स वेर होय, બોયઝની આઈટમ્સ આવતી હોય, એવી જ રીતે ટીનેજર્સ છે, યુવાનો છે, પ્રૌઢ છે, વૃદ્ધો છે, તો આના આધારે બજારનું સેગમેન્ટેશન થતું હોય. એ ઉપરાંત અલગ અલગ વર્ગ છે, ધનિક વર્ગ, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, તો એમે એ લોકો જે પોતે વસ્તુ વાપરતા હોય તો એના આધારે જુદી જુદી વસ્તુમાં પણ બજારનું સેગમેન્ટેશન થતું હોય, એનું કિંમત નિર્ધારણ થતી હોય. તો આવા અલગ અલગ પ્રકારને આધારે લક્ષ્ય બજારો કરવામાં આવતા હોય. અમુક ટેવ, અમુક ફેશન છે, સીઝન છે, તો આવી ઘણી બધી બાબતને આધારે સેગમેન્ટેશન અથવા તો ટાર્ગેટ માર્કેટ થતું હોય, જેમાં લક્ષ્ય બજારની પસંદગી થતી હોય. તો એમાં મુખ્ય વસ્તુ શું રહેશે કે પ્રવર્તમાન માંગનું માપન, અત્યારે હાલમાં વર્તમાનમાં માંગ કેટલી છે, ભવિષ્યના માંગની આગાહી એટલે કે અત્યારે કેટલી છે અને ભવિષ્યમાં પણ કેટલી થવાની છે, એ બંને બાબતનો સમાવેશ કરવો પડે. ત્યાર પછી છે પેદાશનો બજાર વિભાજન, એટલે કે કેવી કેવી રીતે આપણી પેદાશ છે એ અલગ અલગ રીતે ગ્રાહકોમાં વિભાજન કરી શકાય, ભૌગોલિક સ્થાન, વિસ્તાર વગેરેને આધારે. ત્યારબાદ બજાર લક્ષ્યાંક, કેવા પ્રકારનો લક્ષ્યાંક તૈયાર કરવામાં આવેલો છે અને કયા લક્ષ્યને આધારે તમે બજાર પસંદ કરેલી છે ને પેદાશનું સ્થાન નિર્ધારણ, તો આ ચાર વસ્તુનો સમાવેશ લક્ષ્ય બજારની પસંદગીમાં થશે. તેમાં સૌપ્રથમ છે પ્રવર્તમાન માંગનું માપન અને ભવિષ્યની માંગની આગાહી. બજારમાં જે વિવિધ પેદાશો અસ્તિત્વમાં આવી હોય તેમાં પોતાની પેદાશનું કુલ વેચાણ કેટલું છે એનો અંદાજ કાઢીને એને કહેવાશે અત્યારની હાલની વર્તમાન સ્થિતિ. પરંતુ પ્રવર્તમાન માંગ ઉપરાંત ભવિષ્યના માંગની આગાહી કરવી પણ જરૂરી રહેશે, એટલે કે જુદા જુદા પરિબળો ઉપર આધાર રાખતા હોય, જેમ કે આર્થિક છે, સામાજિક છે, સાંસ્કૃતિક છે, વસ્તી છે વગેરે ઘણા જ બધા પરિબળો ઉપર આધાર રાખતા હશે. અને બજારની પ્રક્રિયા છે એમાં બજારમાં બજાર સંશોધન કરવું, માહિતી મેળવવી અને નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર પેદાશની આગાહી કરી શકાય. ભવિષ્યના માંગમાં વધારો વિશેષ જોવા મળે તો નવી પેદાશ દાખલ પણ કરી શકાય. નવા બજારો ભૌગોલિક સ્થાનને આધારે પણ નવા બજારો છે એ ગોઠવી શકાશે. તો આ પ્રવર્તમાન માંગનું માપન અને ભવિષ્યના માંગની આગાહી વિશે આપણે વાત કરી. હવે આપણે પેદાશ બજાર વિશે વાત કરીએ. પેદાશ બજારનું વિભાજન, તો પ્રવર્તમાન તથા ભવિષ્યના માંગનો અંદાજ મેળવ્યા પછી બજાર વિભાજન અગત્યની બાબત છે. તો એનું વિભાજન ભૌગોલિક સ્થાન, વિસ્તાર, મનોવૈજ્ઞાનિક પરિબળો, વસ્તી વગેરેને આધારે કરી શકાય. તો જેમાં કેટલી બધી પદ્ધતિઓ હશે તો એ પદ્ધતિને આધારે આપણે આપણા બજારનું વિભાજન કરી શકીએ. ઉંમરના આધારે કરી શકાય, સ્થાનના આધારે કરી શકાય, ગ્રાહકોના પ્રકારના આધારે કરી શકાય, પેદાશના ગુણધર્મ અને પેદાશના પ્રકાર આધારે કરી શકાશે. તો આ બજાર વિભાજન માટે આવશ્યક બાબતો રહેશે. ત્યાર પછી બજાર લક્ષ્યાંક. તો હવે આપણે જે અલગ અલગ પ્રકારે બજારનું વિભાજન કર્યું તો બજારના વિભાજનમાંથી એક બજાર વિભાગ, એકથી વધુ બજાર વિભાગ પસંદ કરી અને એને આધારે વસ્તુનું ઉત્પાદન કરવું પડે, એટલે કે એ જે બજારનું આપણે પસંદગી કરી એ બજારની પસંદગી કરેલી હોય તો એમાં ગ્રાહકોની માંગ, ગ્રાહકોની જે આ ઈચ્છા આવશ્યકતાઓ શું છે એને જાણી અને એને પૂરું કરવાનું કામ ઉત્પાદકનું હોય છે. તો એને બજારનો કયો વિભાગ અનુકૂળ છે એ જોવો જોઈએ અને એના આધારે ઉત્પાદન કરવું જોઈએ. બજાર વિભાજનના પરિણામે જે ભાગ પાડેલા હોય એ વિભાગોને આધારે કાર્ય નક્કી કરવું જોઈએ અને જે મુજબ વધુ સારી તકો હોય એ સારી તકોને આધારે પસંદગી જાણી અને એના અનુસાર આયોજન કરવું જોઈએ અને એમાં બજારી વ્યૂહરચનાનો સમાવેશ કરી અને છેવટે ધીમે ધીમે ઉત્પાદન કરી અને જે શ્રેષ્ઠ ઉત્પાદન હોય એ ગ્રાહક સુધી પહોંચાડવું જરૂરી બને. ત્યાર પછી છે પેદાશનું સ્થાન નિર્ધારણ. માત્ર લક્ષ્ય બજાર નક્કી કરવું એ પૂરતું નથી, એ પછી એ લક્ષ્ય બજારમાં કંપનીની પેદાશો હોય કે ન હોય, પરંતુ એ પોતા સિવાય બીજી પેદાશો પણ હોય તો
એનું સ્થાન નક્કી કરવું પડે, એટલે કે એના ગુણધર્મને આધારે નક્કી કરવું પડે, કારણ કે બધી જ વસ્તુ એક સરખા ગુણધર્મ ધરાવતી ન હોય. તો અમુક પેદાશ છે એ જડિયાતા ગુણધર્મની હોય, તો એ પેદાશ કંપનીને બજારમાં સ્થાન અપાવી શકે. તો તમારી કંપનીને બજારમાં કેવી રીતે સ્થાન અપાવી શકે એ એના ગુણધર્મ અને ગ્રાહકો દ્વારા એ વસ્તુ પસંદ કરવામાં આવે છે એના આધાર ઉપર થઈ શકે. હવે પછી આપણે માર્કેટિંગ મિશ્રના વિકાસ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.